नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे भारतना इतिहास में महान सम्राट एवा सम्राट अशोक नी वात करवाना छे। सम्राट अशोक नो भाग चार आज जोवाना छे। भाग एक थी त्रण ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे। जो हजी सुधी तमे ना जोयो होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। तो आजे आपणे शुरुआत करीए भाग चार। तो के भाई, भाग चार शुरुआत करता पहेला जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी हुए तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। मित्रों, आ सिवाय आपणी आ वीडियोनी डिस्क्रिप्शन में फेसबुक पेज, फेसबुक ग्रुप और टेलिग्राम ग्रुप ने लिंक आपेली छे तो तमे तेमां जोड़ाई शको छो अने नवी नवी अपडेट मेळवी शको छो। तो शुरुआत करिए भाग चार, सम्राट अशोक। तो आज आप शुरुआत करिए भाग चार मा, तो के भाई मौर्य काल की सामाजिक स्थिति। आगळना भागों में आप शिलालेख, अभिलेख और स्तंभलेख विषे माहिती लीधी थी। आ सिवाय मौर्य काल की आर्थिक स्थिति केवी थी एमनी पण चर्चा आप करी चूक्या था। तो आज आप शुरुआत करिए मौर्य काल की सामाजिक स्थिति केवी थी एमनी चर्चा करिए। तो के भाई मेघस्थनी भारत में भारतीय समाज ने सात जातियों में वेची थी। એટલે કે જે મેઘેસ્થનીજ હતો એમણે પોતાના ગ્રંથમાં જે ભારતીય સમાજ હતો એમણે સાત જાતિઓમાં વેચ્યા હતા, જેમાંની નીચે પ્રમાણે છે જોઈએ તો પહેલી હતી દાર્શનિક, જેને તત્વચિંતક કહેવાતા। એટલે કે જે પ્રથમ જાતિ હતી દાર્શનિક એને કયા નામે ઓળખવામાં આવતા? તત્વચિંતક। પછી બીજું હતું ખેડૂત, ત્રીજા કારીગર કે શિલ્પી, ચોથા સૈનિક, પાંચમા નિરક્ષક અને છઠ્ઠા સભાસદ અને સાતમા છે અહીર અથવા પશુચારક। તો આ રીતના સાત જાતિઓમાં વહેંચાયેલો હતો। ફરીથી એક વખત જોઈએ તો પહેલાં દાર્શનિક અથવા તત્વચિંતક, બીજા ખેડૂત, ત્રીજા કારીગર કે શિલ્પી, ચોથું સૈનિક, પાંચમું નિરીક્ષક, છઠ્ઠું સભાસદ, સાતમું અહીર અથવા પશુચારક। તો આ રીતના સાત જાતિઓમાં વહેંચાયેલો હતો અશોકના અભિલેખો, મેઘેસ્થનીજની ઇન્ડિકા અને કૌટિલ્યના અર્થશાસ્ત્રથી મૌર્યકાળની સામાજિક સ્થિતિ વિશે જાણકારી મળે છે। તો કે આજે મૌર્યકાળની સામાજિક સ્થિતિ છે એમની માહિતી કઈ કઈ વસ્તુમાંથી મળે છે? તો એક તો અશોકના અભિલેખો ઉપરથી, આ સિવાય મેઘેસ્થનીજની જે ઇન્ડિકા બુક છે એની ઉપરથી, અને આ સિવાય કૌટિલ્યની જે બુક છે અર્થશાસ્ત્ર એની ઉપરથી આપણે મૌર્યકાળની સામાજિક સ્થિતિની માહિતી મળે છે। મૌર્યકાળમાં વિવાહ લગ્ન એટલે કે લગ્નના આઠેય પ્રકાર છે એ પ્રચલિત હતા। હવે આ આઠેય પ્રકાર કયા કયા છે એમની ચર્ચા આપણે અલગથી વિડીયોમાં જ્યારે વૈદિક સંસ્કૃતિ ભણીશું ત્યારે આ આઠેય પ્રકારની માહિતી આપણે સંપૂર્ણ લઈશું। તો કે આઠેય પ્રકાર પ્રચલિત હતા અને આ સિવાય તો કે તલાક અને પુનઃવિવાહનું પણ પ્રચલન હતું। એટલે કે આ સિવાય જે મૌર્યકાળમાં છે એ જે પતિ પત્ની છે એ તલાક એટલે કે છૂટાછેડા પણ લઈ શકતા અને ફરીથી લગ્ન, પુનઃલગ્ન એટલે ફરીથી લગ્ન પણ કરી શકતા, આ સમયે પ્રચલિત હતું। અને આ સિવાય તો કે દાસીઓ જે હતી એમને મિલકત રાખવાનો અધિકાર હતો અને આ સિવાય વેચવાનો પણ અધિકાર હતો। એટલે કે જે દાસીઓ હોય કે રાણીઓની જે દાસીઓ હતી એમને પણ મિલકત રાખવાનો અધિકાર હતો અને તેમને વેચવાનો પણ અધિકાર હતો। કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં નવ પ્રકારના દાસોનો ઉલ્લેખ જોવા મળે છે। એટલે કે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એમાં નવ પ્રકારના દાસોનો ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ નવ પ્રકાર, અલગ અલગ પ્રકારના દાસો એમનો ઉલ્લેખ જોવા મળે છે। જોઈએ હવે અન્ય ફેક્ટ એટલે વધારાની માહિતી જોઈએ। તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં ઉલ્લેખિત મુદ્રા એટલે કે ચલણ છે એ કઈ ધાતુની હતી અને કયા નામે ઓળખાતી હતી એમની માહિતી આપણે લઈએ। તો કે ભાઈ પહેલું છે સુવર્ણ, જે કઈ ધાતુના હતા? તો કે સોનાના સિક્કા હતા। બીજું હતું સતમાન, જે ચાંદીના સિક્કા હતા। ત્રીજું પણ અથવા કૃપાર્પણ, જે ચાંદીના સિક્કા હતા। ચોથું માસક, જે ત્રાંબા અને ચાંદીના સિક્કા હતા। અને પાંચમું કાકણી, જે ત્રાંબાના સિક્કા હતા। તો આ રીતના છે એ પાંચ મુદ્રા છે એ અર્થશાસ્ત્ર પ્રમાણે ઉલ્લેખિત છે જે મૌર્યકાળમાં પ્રચલિત હતી એવું કહી શકાય। ફરીથી એક વખત જોઈએ તો કે ભાઈ સુવર્ણ, જે સોનાના સિક્કા હતા, સતમાન ચાંદીના સિક્કા, પણ અથવા કરપાપણ જે ચાંદીના સિક્કા હતા, ચોથું માસક જે ત્રાંબા અને ચાંદીના સિક્કા હતા, પાંચમું કાકણી જે ત્રાંબાના સિક્કા હતા। કંટક શોધન અને એ ફોજદારી અને ધર્મસ્થિય દિવાની કોટો હતી। એટલે કે જેમ હાલમાં આપણે ફોજદારી અને જે દિવાની કોટો છે એ જ રીતના કંટક શોધક છે
એ કંઠન શોધન છે એ ફોજદારી હતી અને ધર્મસ્થિય છે એ દીવાની કોટો હતી. એટલે કદાચ પૂછાય કે ભાઈ મૌર્યકાળમાં ફોજદારી અને દીવાની કોટો કયા નામે ઓળખાતી હતી, તો ફોજદારી છે એ કંટક શોધન અને દીવાની કોટ છે એ ધર્મસ્થિય નામે ઓળખાતી હતી. અશોક શિવ ધર્મનો ઉપાસક હતો. એટલે કે અશોક શરૂઆતમાં કયો ધર્મ અંગીકાર કર્યો હતો, તો કે શૈવ અથવા શિવ ધર્મ અંગીકાર કર્યો હતો. પરંતુ પાછળથી જ્યારે કલિંગનું યુદ્ધ થાય છે, જેની માહિતી આપણે આગળના ભાગોમાં જોઈ ચૂક્યા છીએ, તો કે આ કલિંગના યુદ્ધ પછી તેમના હૃદય પરિવર્તન થાય છે અને આને લીધે પોતે છે શું કરે છે, તો કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. તેમણે કાશ્મીરમાં શ્રીનગરની સ્થાપના કરી હતી, જે આગળની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો સવાલ છે કે કાશ્મીરમાં જે શ્રીનગર છે એમની સ્થાપના કોણે કરી હતી, તો કે અશોકે છે એ કાશ્મીરમાં શ્રીનગરની સ્થાપના કરી હતી. આ સિવાય જોઈએ આગળ, તો કે સારનાથમાં આવેલી જે સ્તંભાકૃતિ છે એ ભારતીય મુદ્રા તરીકે અપનાવેલી છે. એટલે કે જે સારનાથનો જે એનો સ્તંભલેખ છે એમાં જે સ્તંભાકૃતિ છે એને ભારત સરકારે ભારતીય મુદ્રા તરીકે સ્વીકારેલી છે, જે આપણે બધાને ખ્યાલ છે કે જે કઈ છે, તો કે જે આપણે જોયું હોય તો કે ચાર સિંહોની જે આકૃતિ છે જોવા મળે છે. આ ચાર સિંહોમાંથી આપણે ત્રણ સિંહો દેખાય છે, જેમાં એક પાછળની સાઈડ હોવાથી આપણે જોઈ શકાતો નથી. એટલે કે ત્રણ સિંહો એમાં દ્રશ્યમાન છે, જે આપણે ક્યાંમાંથી લીધો છે, સારનાથના સ્તંભલેખમાંથી. અને આ સારનાથનો સ્તંભલેખ કોણે બનાવડાવ્યો હતો, તો કે અશોકે એમનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોક પોતાના અલગ ધર્મ એટલે કે ધમ શરૂ કર્યો હતો. એટલે કે સમ્રાટ અશોકે જે પોતાનો અલગ ધર્મ એટલે કે ધમ શરૂઆત, ધર્મ અથવા ધમ એ સમયમાં ધમ કહેવાતું અને પાછળથી આપણે ધર્મ તરીકે ઉલ્લેખિત કરીએ છીએ, તો આ રીતના અલગ પોતાનો અલગ ધર્મની સ્થાપના કરી હતી, એની શરૂઆત કરી હતી. અશોકનું જે ધમ છે, ધર્મનું મૂળ લક્ષ્ય શું હતું, તો કે સ્વર્ગની પ્રાપ્તિ કરવું. એટલે કે અશોકનું જે મૂળ લક્ષ્ય હતું ધમનું, એનું મૂળ ઉદ્દેશ્ય શું હતો, તો કે ભાઈ સ્વર્ગની પ્રાપ્તિ કરવી એમનો મુખ્ય ઉદ્દેશ હતો. અશોકે તેમના રાજ્યાભિષેકના 14મા વર્ષે ધર્મ પ્રચાર માટે ધમ મહામાત્રનું પદ રચ્યું હતું. એટલે કે જે અશોકનો જ્યારે રાજ્યાભિષેક થયો એમના 14 વર્ષ પછી એમણે એક ધર્મ પ્રચાર માટે શું કર્યું હતું, તો એક અલગ છે હોદ્દો, એક અલગ પદનું નિર્માણ કર્યું હતું, જેનું નામ હતું ધમ મહામાત્ર. એ છે એ ધર્મના રક્ષણ માટે એક અલગ પદનું નિર્માણ કર્યું હતું. અશોકે આજીવક સંપ્રદાયના રહેવા માટે બરાબરની ટેકરીઓમાં ચાર ગુફાઓ, જેમાંની પેલી છે કચ્છ, બીજું ચોપાર, ત્રીજું સુદામા, પાંચમું વિશ્વઝોપડીનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે અશોકે જે આજીવક સંપ્રદાય છે એમાં રહેવા માટે બરાબરની ટેકરીઓમાં ચાર ગુફાનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંનું નામ છે કચ્છ, બીજું ચોપાર, ત્રીજું સુદામા, ચોથું વિશ્વઝોપડી. આ ચારનું નિર્માણ, ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. અશોકનો પૌત્ર એટલે કે પુત્રનો પુત્ર, જેનું નામ હતું દશરથ, અશોકનો જ્યારે પૌત્ર હતો તેમણે શું કર્યું હતું, તો કે આજીવક સંપ્રદાયને નાગાર્જુનની ગુફા છે એ પ્રદાન કરી હતી, એટલે ભેટમાં આપી હતી. એટલે કે અશોકના પૌત્ર જે દશરથ છે એમણે આજીવક સંપ્રદાયને શું કર્યું હતું, તો કે નાગાર્જુનની જે ગુફા છે એ એમને પ્રદાન કરી હતી અથવા ભેટમાં આપી હતી. અશોકનો સૌથી નાનો લઘુ સ્તંભલેખ રૂમિનીદેહી, અશોકનો સૌથી નાનો લઘુ સ્તંભલેખ કયો છે, તો કે રૂમિનીદેહી છે એમનો સૌથી નાનો અભિલેખ છે. હવેની પેટર્ન, પરીક્ષાની પેટર્ન મુજબ આવા સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ સૌથી નાનો અભિલેખ કયો છે અને સૌથી મોટો અભિલેખ કયો છે, તો સૌથી નાનો લઘુ સ્તંભલેખ કયો છે, તો કે રૂમિનીદેહી છે એ સૌથી નાનો છે. આમાં લુંબિનીમાં ધમ્મ યાત્રા દરમિયાન એટલે કે ધર્મની યાત્રા દરમિયાન અશોકે ભૂ રાજસ્વ એટલે કે જમીનનો વેરો છે એને શું કર્યો હતો, ઓછો કર્યો હતો. એટલે કે અશોકનો જે સૌથી નાનો લઘુસ્તંભ લેખ છે રૂમિનીદેહી, એમાં એણે શું કર્યું હતું કે જે લુંબિનીમાં આવેલો છે, જે આમાં ધર્મયાત્રા દરમિયાન તેમણે અશોક દ્વારા જે ભૂ રાજસ્વ એટલે કે જમીન વેરો છે એના દરોમાં ઓછો કર્યો હતો એની ઘોષણા કરી હતી. અશોકનો જે 7મો અભિલેખ છે એ સૌથી લાંબો અભિલેખ છે. એટલે કે જે અશોકનો 7મા નંબરનો જે અભિલેખ છે એ કેવો છે, તો કે સૌથી લાંબો અભિલેખ છે. વેચાણવેરાના રૂપે એમણે કિંમતનો 10મો ભાગ વસૂલવામાં આવતો હતો. એટલે કે મૌર્યકાળ દરમિયાન જે વેચાણવેરો કોઈ પણ વસ્તુ વેચવામાં આવતી, તો એમનો વેચાણવેરા દર અંતર્ગત એમનો 10મો ભાગ આપવામાં આવતો, એનો કર લેવામાં આવતો. એટલે કે જે વ્યક્તિ કોઈ પણ વસ્તુ વેચે છે તો એમનો 10મો ભાગ છે એ રાજ્યમાં જમા કરાવવાનો રહેતો. પરંતુ માની લો કે જો કોઈ એમાં ચોરી કરે, એટલે કે ચોરી કરનારને એમને મૃત્યુદંડની સજા આપવામાં આવતી. એટલે કે જો આ કર છે એ 10મો ભાગ ના ભરે તો એ ચોરી કરનાર વ્યક્તિને શું કરવામાં આવતું, તો કે મૃત્યુદંડની સજા કરવામાં આવતી હતી. મેગેસ્થનીસ પ્રમાણે એગ્રોનોમોઇડ
જે હોદ્દો છે એગ્રોનોમોઇડ એ કયા નામે ઓળખાતું, એટલે કે એનું શું કામ હતું? તો કે માર્ગ નિર્માણક અધિકારી હતા. એટલે કે મેગેસ્થેનીની જે બુક છે એ પ્રમાણે જોઈએ તો કે એગ્રોનોમોઇડ છે એનું કામ શું હતું? તો કે માર્ગ નિર્માણક અધિકારી તરીકે ઓળખાતા હતા. નાયક, તો કે નાયક હોદ્દો છે એ કયામાં શું કામ હતું અથવા શું હતો હોદ્દો? તો કે યુદ્ધનું ક્ષેત્રમાં સેનાનું નેતૃત્વ કરનાર અધિકારી, એટલે કે યુદ્ધ ક્ષેત્રમાં જે સેનાનું અધિકારી નેતૃત્વ કરનાર અધિકારી હોય એ નાયક તરીકે ઓળખાતો હતો મૌર્યકાળ દરમિયાન. મેગેસ્થેનીઝના પ્રમાણે મૌર્ય સેનાને સંભાળ 5 સભ્યોવાળી 6 સમિતિઓ રાખતી. એટલે કે જો મેગેસ્થેનીઝની બુક પ્રમાણે, એટલે કે એની ઇન્ડિકાની બુક છે એ પ્રમાણે વાત કરીએ તો કે આ મેગેસ્થેનીઝ પ્રમાણે મૌર્ય સેના છે એની સંભાળ 5 સભ્યોવાળી 6 સમિતિ કરતી હતી. જેમની ચર્ચા કરીએ તો કે સમિતિ અને એમનું કાર્ય તો શું હતું? તો કે ભાઈ પ્રથમ સમિતિ જેનું કામ હતું જળ સેવાની વ્યવસ્થા કરવી. પ્રથમ સમિતિ જેનું કામ શું હતું? તો કે જળ સેનાની વ્યવસ્થા કરવી. બીજી સમિતિ તો કે પરિવહન અને ખાનપાન એટલે કે રસદની વ્યવસ્થા કરવી. ત્રીજી સમિતિ થળ સેનાની વ્યવસ્થા અથવા સૈનિકોની વ્યવસ્થા કરવી. ચોથી સમિતિ હતી એમનું કામ હતું આ અશ્વારોહીઓની સેનાની દેખરેખ રાખવી. પાંચમી સમિતિ જેમાં હાથી સેના એટલે કે ગજ સેનાની દેખરેખ રાખવી. અને છઠ્ઠી સમિતિ તો કે રથ સેનાની દેખરેખ રાખવી. તો આવી રીતના મેગેસ્થેનીઝની બુક પ્રમાણે વાત કરીએ તો કે 5 સભ્યોવાળી 6 સમિતિઓ હતી, જેમાં તો કે પ્રથમ સમિતિ જળ સેનાની વ્યવસ્થા કરવી, બીજી સમિતિ પરિવહન અને ખાનપાનની વ્યવસ્થા કરવી, ત્રીજી સમિતિ થળ સેનાવાળા સૈનિકોની વ્યવસ્થા કરવી, ચોથી સમિતિ અશ્વારોહીઓની સેનાની દેખરેખ રાખવી, પાંચમી સમિતિ હાથી સેના એટલે કે ગજ સેનાની દેખરેખ રાખવી, અને છઠ્ઠી સમિતિ જેનું કામ હતું રથ સેનાની દેખરેખ રાખવી. તો આ 6 સમિતિઓનું કામ આ રીતના વહેંચાયેલું હતું. અશોકના સમયે જનપદીપ એટલે કે ન્યાયાલય જે કોર્ટ છે એના ન્યાયાધીશ એ રાજુક તરીકે કહેવાતા. એટલે કે જે અશોકના સમયમાં જનપદીપ એટલે કે ન્યાયાલયમાં જે કોર્ટ હતી એના ન્યાયાધીશ એટલે કે જજ હતા એ કયા નામે ઓળખાતા હતા? તો કે રાજુક નામે ઓળખાતા હતા. સરકારી જમીનને સીતા કહેવામાં આવતી. એટલે કે એ સમયે જે રાજ્યની જે જમીન હતી એ મૌર્યકાળમાં કયા નામે ઓળખાતી હતી? તો કે સીતા નામે ઓળખાતી હતી. અદેવ માતૃક એટલે કે અદેવ માતૃક છે એ શું હતું? તો કે એવી જમીન કે જ્યાં વરસાદ વગર પણ સારી ખેતી અથવા સારો પાક થતો હતો અથવા લઈ શકાતો હતો. એટલે કે અદેવ માતૃક છે એ જમીન કેવી જમીનને કહેવાતી હતી? તો કે એવી જમીન કે જ્યાં વગર વરસાદ અથવા ઓછા વરસાદમાં પણ સારી એવી ખેતી અથવા સારો પાક લઈ શકાતો હતો. રૂપાજીવા જે કોણ કયા નામે ઓળખાતું હતું કોણ હતું? તો કે જે સ્વતંત્ર વેશ્યાવૃત્તિને સ્વીકારવાળી મહિલાઓ હતી. એટલે કે રૂપાજીવાને કોણે કહેવાતું હતું? તો કે જેણે સ્વતંત્ર રીતે જે વેશ્યાવૃત્તિ સ્વીકારી હોય એવી મહિલાઓને રૂપાવૃત્તિ કહેવામાં આવતું હતું, રૂપાજીવા કહેવામાં આવતું હતું. નંદવંશના વિનાશ કરવામાં ચંદ્રગુપ્ત મૌર્યને કાશ્મીરના રાજા પ્રવર્તકથી મદદ પ્રાપ્ત થઈ હતી. એટલે કે જ્યારે નંદવંશનો રાજા શાસન હતું અને એનો રાજા હતો ધનાનંદ, તો કે એ ધનાનંદને અંત લાવવામાં અથવા એને હરાવવામાં ચંદ્રગુપ્ત મૌર્યને કોણે મદદ કરી હતી? તો કે કાશ્મીરના રાજા પ્રવર્તક કે છે એમને મદદ કરી હતી. મૌર્યવંશનો છેલ્લો શાસક હતો બૃહદત્ત. એટલે કે મૌર્યવંશનો છેલ્લો રાજા કોણ હતો? બૃહદત્ત હતો, જેની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી હતી. એટલે કે જે મૌર્યવંશનો છેલ્લો શાસક હતો બૃહદત્ત એમની હત્યા જ એમના સેનાપતિએ કરી હતી, જેનું નામ હતું પુષ્યમિત્ર શુંગ. અને એણે કયા વંશની શરૂઆત કરી હતી? તો કે મૌર્યવંશ પછી શુંગ વંશની સ્થાપના કરી હતી અથવા એની શરૂઆત કરી હતી. અશોકે પોતાની પુત્રી ચારુમતી માટે નેપાળમાં દેવપતન નામનું નગર વસાવ્યું હતું. એટલે કે અશોકે તેમની પુત્રી માટે ચારુમતી માટે નેપાળમાં કયું નગર વસાવ્યું હતું? કદાચ એવો સવાલ પૂછાય તો દેવપતન છે એમનું નામનું નગર વસાવ્યું હતું. પ્રવહણ છે એ સામૂહિક સમારોહ છે. એટલે કે સામૂહિક સમારોહ જે ઉજવવામાં આવતો હતો એ કયા નામે ઓળખવામાં આવતો હતો? કે પ્રવહણ નામે ઓળખવામાં આવતો હતો. જોઈએ આગળ. રાજતરંગિણી જે પુસ્તક પ્રમાણે અશોક શૈવ ધર્મ અથવા શિવ પૂજક હતો. એટલે કે રાજતરંગિણી જે પુસ્તક છે એ અનુસાર અશોક છે એ કયો ધર્મ અંગીકાર કરેલો હતો? તો કે શૈવ અથવા શિવની પૂજા કરતો હતો, જેની આપણે ચર્ચા આપણે આગળ કરી હતી એ પ્રમાણે. ચંદ્રગુપ્ત મૌર્યનો ગવર્નર જે પુષ્યગુપ્ત હતો, જેમણે જુનાગઢમાં ગિરનાર એટલે કે જૂનાગઢના ગિરનારમાં સુદર્શન તળાવ જે સુવર્ણ સિક્તા અને પલાસી નદી ઉપર જે બંધ બાંધીને બનાવ્યું હતું એ સુવર્ણ સુદર્શન તળાવનું નિર્માણ એમણે કરાવ્યું હતું. એ સમયમાં એટલે કે એના પછી જે અશોકનો સુબો આવે છે જેમનું નામ હોય છે તુષ્ફાક, તો કે આ તુષ્ફાકે શું કરાવ્યું હતું? તો કે આ જે સુદર્શન તળાવ છે એમાંથી નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે ખેતીને ઉત્તેજન માટે શું કરાવ્યું હતું? નહેરોનું નિર્માણ આ તુષ્ફાક કે જે અશોકનો સુબો હતો એમણે કરાવ્યું હતું.
પુરાણોમાં કૌટિલ્યમે દ્વિજર્ષ દ્વિસર્પ દ્વિજર્ભ છે એટલે કે શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાયો હતો. એટલે કે પુરાણો અનુસાર જે કૌટિલ્ય છે એને દ્વિજર્ષ સર્વ દ્વિસર્ફ ફરીથી મિત્રો દ્વિજર્ષ એને શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવામાં આવ્યો હતો. સાર્થવાહ જે વેપારી શ્રેણીનો પ્રધાન હતો, એટલે કે સાર્થવાહ તરીકે કોને ઓળખવામાં આવતો હતો? તો કે જે વેપારી શ્રેણીનો પ્રધાન હતો, અધ્યક્ષ હતો, એને સાર્થવાહ તરીકે ઓળખવામાં આવતો હતો. આગળ જોઈએ મેગેસ્થનીજ અને સ્ટ્રેબો. મેગેસ્થનીજ અને સ્ટ્રેબો પ્રમાણે એ સમયે ભારતમાં દાસ વ્યવસ્થા ન હતી. એટલે કે જે મેગેસ્થનીજ અને સ્ટ્રેબો પ્રમાણે જોવા જઈએ તો એ સમયમાં કોઈ દાસ વ્યવસ્થા જોવા મળતી ન હતી. અલ્હાબાદના સ્તંભલેખ છે એમાં નીચે મુજબ શાસકો અથવા રાજાઓના અભિલેખો કોતરાયેલા છે. એટલે કે જે અલ્હાબાદનો સ્તંભ છે એમાં અત્યાર સુધીમાં જેટલા પણ રાજાઓ છે એમાંના ઘણા રાજાઓનો ત્યાં અભિલેખો અથવા સ્તંભલેખો કોતરાયેલા છે. જેમાં જોઈએ તો કે પહેલો છે રાણીનો લેખ, જે અશોકના સમયમાં જ કોતરાયેલો છે કે રાણીનો લેખ. બીજું છે તો કે કૌશામ્બી આજ્ઞાલેખ, પહેલો રાણીનો લેખ, બીજો કૌશામ્બી આજ્ઞાલેખ. ત્રીજો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ. ત્રીજું શું છે તો કે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ. અને ચોથું છે બિરબલનો અભિલેખ, ચોથું બિરબલનો અભિલેખ. અને પાંચમું કયું છે તો કે જહાંગીરનો અભિલેખ. તો આ રીતના અલ્હાબાદના જે સ્તંભલેખ છે એમાં કયા કયા રાજાના અભિલેખો કોતરાયેલા છે? તો યાદ રાખીશું, કદાચ આમાં પણ આવો સવાલ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા રાજાનો અભિલેખ કોતરાયેલો નથી. તો આપણે ધ્યાન રાખીશું તો કે ભાઈ રાણીનો અભિલેખ છે, કૌશામ્બીની આજ્ઞાલેખ છે, આ સિવાય સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ છે, ચોથું છે બિરબલનો અભિલેખ, અને પાંચમું છે જહાંગીરનો અભિલેખ. તો આ રીતના ચાર પાંચ અભિલેખો છે એ અલ્હાબાદમાં લખાયેલા છે અથવા કોતરાયેલા છે. તો મિત્રો અહીંયા આપણે અશોક વિશે માહિતી સંપૂર્ણ પૂર્ણ કરીશું. આ માહિતી આપણે ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીની તમામ પરીક્ષાઓને અનુરૂપ આપણે આ માહિતી લીધેલી છે. છતાં પણ કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. નવી માહિતી નવા ટોપિકમાં આપણે જોઈશું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.